જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે પોલ્ટ્રી ફાર્મ એસોસિએશન દ્વારા ચિકન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં દુનિયાના અનેક દેશોમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસ મરઘાના કારણે ફેલાતો હોવાની અફવાના કારણે ચિકનના ધંધા પર મોટી અસર પડી છે. જો કે આ અફવાથી લોકોમાં રહેલી ગેરસમજ દૂર થાય તે માટે પોલ્ટ્રી ફાર્મ એસોસિએશન દ્વારા માંગરોળ ખાતે બે દિવસીય ચિકન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બે દિવસીય મેળામાં જાહેર જનતાને રાહત દરે ચિકન અને ઈંડામાંથી બનતી વિવિધ વાનગીઓ પીરસવામાં આવી હતી. નામ નિગમ ભૂત છે અને હું જસલ એચડી અને આર્થિક એગ્રોવેટ ફીડમાં કામ કરું છું અને અમે સાથે મળી માંગરોળ પોટી એસોસિએશને લોકોની જાગૃતિ માટે ચિકન મેળાનું આયોજન કરેલું હતું 4 અને 5 તારીખે અને લોકો ઉપવામાં આવી અને ચિકન ખાવાનું બંધ કરેલું હતું. પણ ખરેખરમાં એવું નથી, ચિકન લાભદાયક છે અને લોકોએ મન ભાળી અને 2 દિવસ ચિકન ખાધું. કાલે અમારું જે ચિકન બનાવ્યું હતું એ 9 વાગે પૂરું થઈ ગયું. આજે અમે ડબલ ચિકન બનાવેલું, છતાં આજના રોજ બી 9 વાગે અમારું પૂરું થઈ ગયું અને લોકોનો સારો રિસ્પોન્સ છે અને ખોટી અફવામાં ના આવો અને ચિકન ખાઓ, સેફ છે, કોઈ પ્રોબ્લેમ નથી. નેતાઓ બી કહે છે, સરકાર બી કહે છે.